नमस्कार विद्यार्थी मित्रों, तो फरी एक बार स्वागत है तमारू आईपीएससी लर्निंग प्रोग्राम में। बाळ मित्रों, प्रकरण चार कॉम्प्यूटर लैब में जता पहला गया लेक्चर में आपणे आ पाठनी शुरुआत करी हती अने एमां शुं समझ्या था तो के कॉम्प्यूटर लैब में शुं जोवा मळे छे अने कया भागो जोवा मळे छे अने कॉम्प्यूटर लैब में जती वखते कई कई वस्तुओनुं ध्यान राखवानुं छे एमां आपणे शुं जोयुं हतुं तो के कॉम्प्यूटर लैब में जता पहेला आपणे बूट चप्पल पहेरीने ज जवुं जोईए। बराबर छे, बूट चप्पल पहेरीने आपणे कॉम्प्यूटर लैब में जवानुं नहीं। पछी एक लाइन में जवुं जोईए अने पछी जोयुं हतुं के आपणे कॉम्प्यूटरना गमे ते वायरने आपणे अड़वुं जोईए नहीं। बराबर छे, वायरने अड़ीए तो खेंचाई जाय छे, एटले के बिनजरूरी वायरने अड़वुं नहीं। अने शुं जोयुं हतुं छेलू, जरूरी वस्तुओ साथे लई जवी। अहींया सुधी आपणे पाठની સમજૂતી મેળવી હતી, તો હવે આપણે આગળ કન્ટિન્યુ થઈશું। બધાનું ધ્યાન ચોપડીમાં। તો હવે આવે છે કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવો। બરોબર છે, તો એમાં પહેલો પોઈન્ટ છે કે કોમ્પ્યુટરનો પદ્ધતિસરનો ઉપયોગ કરવો જોઈએ। બરોબર છે, તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો એને પદ્ધતિસર અનુસરીને શિક્ષક શ્રી જે સૂચના આપે છે એવી રીતે ઉપયોગ કરવો જોઈએ। પછીનો પોઈન્ટ કયો છે કે કોમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિથી ચાલુ બંધ કરવું જોઈએ। કોમ્પ્યુટરને તમારે યોગ્ય પદ્ધતિથી ચાલુ કે બંધ કરવાનું છે। પછી કયું છે કે શિક્ષક શ્રીની સૂચના મુજબ કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવો જોઈએ। મેં તમને કહ્યું એમ કે તમારા શિક્ષક જે પ્રમાણે સૂચના આપે એવી રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરવાનો છે, આડો અવળો ઉપયોગ કરવાનો નથી। પછી કહ્યું છે કે કોમ્પ્યુટરને ગંદા ભીના કે મેલા હાથે અડકવું જોઈએ નહીં। કોમ્પ્યુટરને જ્યારે પણ તમે અડો ત્યારે તમારા હાથ ગંદા ન હોવા જોઈએ, ભીના ન હોવા જોઈએ અને મેલા ન હોવા જોઈએ। બરાબર છે, તો ચોખ્ખા હાથ રાખીને અને ભીના હાથ ન હોય એનું આપણે ધ્યાન રાખવાનું છે। પછી કહ્યું છે કે કીબોર્ડની કીઝને બિનજરૂરી રીતે દબાવવી જોઈએ નહીં। કીબોર્ડમાં જે કીઝ આવેલી હોય છે એને આડી અવળી કે બિનજરૂરી રીતે આપણે પ્રેસ કરવાની નથી। જો તમે આડી અવળી બિનજરૂરી રીતે પ્રેસ કરશો તો કીબોર્ડની જે કીઝ હોય છે એ ખરાબ થઈ જાય છે। પછી કહ્યું છે કે માઉસના બટન વડે બિનજરૂરી ક્લિક ન કરવી અને તેનો વાયર ખેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવું। માઉસનું જે બટન છે એને આપણે આડી અવળી રીતે બિનજરૂરી દબાવવાનું નથી, બરાબર છે, અને ક્લિક પણ કરવાનું નથી। જ્યાં તમને એમ લાગે કે અહીંયા ક્લિક કરવા જેવું છે ત્યાં જ તમારે માઉસના બટન વડે ક્લિક કરવાનું રહેશે અને એનો માઉસનો જે વાયર હોય છે એ ખેંચાઈ ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે। પછી કહ્યું છે કે મોનિટર અને સીપીયુ પર રહેલા બટન્સને બિનજરૂરી રીતે ન દબાવો। મોનિટર કે સીપીયુ પર જે બટન્સ હોય છે સીપીયુને ચાલુ બંધ કરવાનું કે પછી મોનિટરમાં જે બટન રહેલા હોય છે એ બટન્સને આપણે બિનજરૂરી રીતે તમારે દબાવવાનું નથી। તો કોમ્પ્યુટરનો યોગ્ય પદ્ધતિથી જે અહીંયા નિયમો આપ્યા છે એવી રીતે તમારે ઉપયોગ કરવાનો રહેશે। બાજુના પેજ ઉપર કહ્યું છે કે કોમ્પ્યુટર લેબમાં ધ્યાનમાં રાખવાની બાબતો, તમે જ્યારે કોમ્પ્યુટર લેબમાં જાઓ છો ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એના માટે તમને ચિત્ર આપ્યા છે અને વાક્યો આપ્યા છે। તો પહેલું ચિત્ર શું છે અને એનું વાક્ય શું છે, તો કે કોમ્પ્યુટર લેબમાં બૂટ કે ચપ્પલ પહેરીને જવું જોઈએ નહીં। પછી નીચે આપ્યું છે કે કોમ્પ્યુટર લેબમાં શાંતિ જાળવવી જોઈએ, અવાજ કરવાનો નથી। તો કોમ્પ્યુટર લેબમાં આપણે અવાજ કરવાનો નથી, શાંતિથી બેસવાનું છે। પછી કહ્યું છે કે કોમ્પ્યુટરની સામે ટટ્ટાર થઈને બેસું, તમે જ્યારે પણ કોમ્પ્યુટરમાં કામ કરો ત્યારે વાકું થઈને બેસવાનું નથી, એકદમ ટટ્ટાર, બરાબર છે, કેળમાંથી સીધા થઈને બેસવાનું છે જે તમને ચિત્રમાં દેખાય છે। પછી કહ્યું છે કે ગંદા હાથે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરો, તમારા જે ગંદા હાથ હોય છે, મેલવાળા હાથ હોય છે, મેલા અને ભીના હાથે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો નથી। પછી કહ્યું છે કે કોમ્પ્યુટરને યોગ્ય પદ્ધતિથી શરૂ અને બંધ કરવું, જે આપણે હમણાં સમજી ગયા કે શિક્ષક શ્રી સૂચના આપે એવી રીતે આપણે પદ્ધતિને અનુસરીને કોમ્પ્યુટર ચાલુ કે બંધ કરવાનું રહેશે।
पछी तमने बाजू में कयुं छे पेलू कॉम्प्यूटर लैब में एक हरोड़ बनावीने शांति थी जवुं। तमे ज्यारे पण कॉम्प्यूटर लैब में जशो त्यारे एक लाइन में सरस रीते चालवानुं छे। पछी कयुं छे के शिक्षक श्री ने सूचनाओ शांति थी सांभळवी। तमने शिक्षक श्री जे सूचनाओ आपे छे ए तमारे शांति थी सांभळवानी रहेशे, अवाज करवानो नथी। पछी कहूँ के मॉनिटर थी योग्य अंतर जाळवुं। तमारे मॉनिटर नी खूब नजीक बेसवानुं नथी, बराबर छे। जो तमे खूब नजीक बेसो तो तमारी आँखने नुकसान थाय छे, बराबर छे। तो अहींया कॉम्प्यूटर थी थोड़ूक अंतर जाळवीने तमारे दूर बेसवानुं छे। पछी कहूँ छे के कॉम्प्यूटर में मुश्किली जणाय तो शिक्षक श्री ने जणावुं। तमने कॉम्प्यूटर में काम करी रह्या होय अने गमे ते मुश्किली जणाय तो तमारे तमारी जाते आडू अवडू क्यांय अड़वानुं नथी, परंतु तमारा शिक्षक श्री होय एने बोलावीने तमने जे पण काई प्रॉब्लम होय ए शिक्षक श्री ने जणावानुं, जेथी शिक्षक श्री तमने सूचना आपशे। पछी कहूँ छेलू कॉम्प्यूटर लैब में स्वच्छता जाळवी, बराबर छे। कॉम्प्यूटर लैब में आपणे स्वच्छता जाळवानी छे, गंदो के कचरावाळो आपणो लैब करवानो नथी। तो बाळ मित्रो અહીંયા આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે, જે થોડીક જ સમજવાની બાકી હતી એ સમજી લીધી છે। મને આશા છે કે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે કે કોમ્પ્યુટર લેબમાં જતાં પહેલાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે। તો ચલો હવે આપણે એના સ્વાધ્યાયની પૂર્તિ કરી લઈએ। તો પાના નંબર 24, સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં આપેલા વર્તુળને પેન્સિલથી પૂર્ણ ખટ કરો। પહેલું છે કોમ્પ્યુટર લેબ એટલે શું? એ કોમ્પ્યુટર પ્રયોગશાળા, બી કોમ્પ્યુટર પ્રયોગ કચેરી, સી કોમ્પ્યુટર પ્રયોગ કક્ષ, કે ડી કોમ્પ્યુટર પ્રયોગ સમૂહ? તો જવાબ આવશે એ કોમ્પ્યુટર પ્રયોગશાળા। બીજું, કોમ્પ્યુટરનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એ કોમ્પ્યુટર વર્ગખંડ, બી કોમ્પ્યુટર લાઇબ્રેરી, સી કોમ્પ્યુટર લેબ, કે ડી કોમ્પ્યુટર પ્રવૃત્તિ કક્ષ? તો શું આવશે? કોમ્પ્યુટર લેબ સી। ત્રીજું છે, કોમ્પ્યુટર લેબમાં શું જોવા મળે છે? એ કીબોર્ડ, બી મોનિટર, સી સીપીયુ, કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ વસ્તુ જોવા મળે છે। ચોથું, કોમ્પ્યુટર લેબમાં શું પહેરીને ન જવું જોઈએ? એ બૂટ, બી ચપ્પલ, સી એ અને બી બંને, કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો જવાબ આવશે સી, એ અને બી બંને। પાંચમું છે, કોમ્પ્યુટર લેબમાં કયા પ્રકારે જવું જોઈએ? એ લાઇનસર, બી આડાઅવળા, સી અસ્તવ્યસ્ત, કે ડી ઈચ્છા અનુસાર? તો જવાબ આવશે એ લાઇનસર। છઠ્ઠું, કોમ્પ્યુટર લેબમાં જતી વખતે શું ન કરવું જોઈએ? એ શાંતિ ન રાખવી, બી શિક્ષક શ્રીની સૂચના ન સાંભળવી, સી અવાજ ન કરવો, અને ડી લાઇનસર ન જવું? તો જવાબ આવશે સી, અવાજ કરવો જોઈએ નહીં। સાતમું, કોમ્પ્યુટર લેબમાં જતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? એ એક હરોળમાં લાઇનસર જવું, બી શાંતિ જાળવવી, સી શિક્ષકની સૂચનાનું પાલન કરવું, કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। આઠમું, કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? એ કોમ્પ્યુટરનો કોઈ ભાગ ખેંચાઈ ન જાય, બી કોમ્પ્યુટરના વાયર ખેંચાઈ ન જાય, સી એ અને બી બંને, કે ડી કીબોર્ડની કી પ્રેસ ન થઈ જાય? તો જવાબ આવશે સી, એ અને બી બંને। નવમું, કોમ્પ્યુટરમાં કોના બટન્સ કે સ્વિચને બિનજરૂરી પ્રેસ ન કરવા જોઈએ? એ મોનિટર, બી સીપીયુ, સી કીબોર્ડ, કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। દસમું છે, કોમ્પ્યુટર લેબમાં જતી વખતે કઈ વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ? એ કોમ્પ્યુટર દર્પણ, બી પેન્સિલ, સી રબર, કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। અગિયારમું, કોમ્પ્યુટરને કેવા હાથે ન અડકવું જોઈએ? એ ગંદા, બી ભીના, સી મેલા, કે ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। બારમું છે, કોમ્પ્યુટરની સામે કયા પ્રકારે બેસવું જોઈએ? એ ટટ્ટાર, બી નમીને, સી વળીને, કે ડી ત્રાસું? તો જવાબ આવશે એ ટટ્ટાર। તેરમું છે, કોમ્પ્યુટરમાં મુશ્કેલી જણાય તો કોને જણાવવું જોઈએ? એ મિત્રો, બી વર્ગ મોનિટર, સી શિક્ષક શ્રી, કે ડી વર્ગ શિક્ષક? તો જવાબ આવશે સી, શિક્ષક શ્રી। ચૌદમું છે, કોમ્પ્યુટરનો કયા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ? એ પદ્ધતિસર, બી ઈચ્છાનુસાર, સી મનપસંદ, કે ડી મિત્રોને જણાવ્યા મુજબ? તો જવાબ આવશે એ પદ્ધતિસર। પંદરમું, કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જાળવવા બાબતે તમારું શું મંતવ્ય છે? એ કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જાળવવી જોઈએ, બી કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા ન જાળવવી, સી કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જરૂરી નથી, કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો જવાબ આવશે એ કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જાળવવી જોઈએ।
પછી કયું છે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, તમારી શાળાની કોમ્પ્યુટર લેબમાં શું જોવા મળે છે? તો લખો, અમારી શાળાની કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જોવા મળે છે, બરાબર છે, જેમાં કીબોર્ડ, સીપીયુ, મોનિટર અને માઉસ હોય છે. બીજું છે, કોમ્પ્યુટર લેબમાં શું લઈને જવું જોઈએ? તો કે કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટર દર્પણ, પુસ્તક, પેન્સિલ, રબર જેવી વસ્તુઓ લઈ જવી જોઈએ. ત્રીજું છે, કોમ્પ્યુટર લેબમાં ધ્યાનમાં રાખવાની ત્રણ બાબતો જણાવો. તો લખો, પહેલું, કોમ્પ્યુટર લેબમાં શાંતિ જાળવવી જોઈએ. બીજું, ગંદા હાથે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવો જોઈએ. અને ત્રીજું, કોમ્પ્યુટર લેબમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. પાછળના પેજ ઉપર કહ્યું છે, તમારી શાળાની કોમ્પ્યુટર લેબમાં જો ઉપલબ્ધ હોય એવા સાધનોના નીચેના ભાગમાં ખરું કરો અને ન ઉપલબ્ધ હોય ત્યાં આપણે ખાલી રાખવાનું છે. તો કીબોર્ડ છે એ ઉપલબ્ધ છે એટલા માટે ત્યાં ખરાની નિશાની કરવાની. પછી મોનિટર છે એ પણ ઉપલબ્ધ છે તો એમાં સાચાની નિશાની કરવાની. પછી સીપીયુ છે એ પણ આપણે ઉપલબ્ધ છે એટલા માટે એમાં પણ સાચાની નિશાની. અને પછી છે માઉસ, તો કે એમાં એ પણ ઉપલબ્ધ છે એટલા માટે એમાં પણ સાચાની નિશાની કરવાની. અને જે તમને આપ્યું છે પ્રિન્ટર, સ્કેનર, સ્પીકર અને સીડી, તો એ આપણી છે કોમ્પ્યુટર લેબમાં ઉપલબ્ધ નથી એટલા માટે ખાલી રાખવાનું છે. અને બાજુના પેજ ઉપર કહ્યું છે કે યશ નામના વિદ્યાર્થીને કોમ્પ્યુટર લેબમાં રહેલા કોમ્પ્યુટર સુધી પહોંચવું છે તો એટલા માટે એમને મદદ કરો. તો બાળ મિત્રો, આ તમારે યશને કોમ્પ્યુટર લેબ સુધી પહોંચાડવાનું છે, એ તમારું હોમવર્ક છે, બરાબર છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 4ની બાકી હતી એટલી સમજૂતી પૂરી કરી લીધી છે અને એના સ્વાધ્યાયની પૂર્તિ કરી લીધી છે. તો હવે આપણે આગળના લેક્ચરમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો અને સ્વસ્થ રહો.